આજે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ બારને દેતી ઊભી છે ત્યારે હું એના અગત્યતા વિશે થોડું આપને કહેવા માંગુ છું પહેલા તો આપણે બધા જાણીએ છીએ ધોરણ દસ અને બારની ની પરીક્ષા ખૂબ અગત્યની છે કેવી કેવી રીતે તો વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષાઓ આપણા માટે એક અગત્યનો દસ્તાવેજ માર્કશીટ પૂરી પાડે છે કે જે આગળના અભ્યાસમાં ઉપયોગી છે કેરિયરમાં જોબ લેવા માટે સર્વે જગ્યાએ ઉપયોગી છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો લગ્ન વિષયક મેટ્રિમોનિયલ્સમાં પણ એની જરૂરિયાત છે ત્યાં સુધી કે સારા મિત્રો બનાવતી વખતે પણ તમારે આ પ્રશ્નનો સામનો તો કરવો જ રહ્યો કે દસમા ધોરણમાં તારે કેટલા ટકા હતા બારમા ધોરણમાં કેટલામાં રેન્ક હતો સ્કૂલમાં તો હા વિદ્યાર્થી મિત્રો દસમા અને બારમાની પરીક્ષા ખૂબ ઉપયોગી છે પણ એક બાબત ઉપર મારે તમારું ધ્યાન દોરવું છે એ એ કે આ માર્કશીટ આ પર્સન્ટેજ આ ટકાવારી એ તમારા માટે એટલી બધી પણ અગત્યની નથી કે જેથી કરીને એક કોઈ વિદ્યાર્થી માટે જીવન મરણનો પ્રશ્ન બની જાય હા હા વિદ્યાર્થી મિત્રો આ ટકાવારીને લીધે સારા મિત્રો મળશે સારી નોકરી મળશે સારી જીવનસાથી મળશે એની કોઈ ગેરંટી નથી મિત્રો ગાંધીજીની બારિસ્ટની ડિગ્રી કરતા ગાંધીજી સેના માટે પ્રખ્યાત છે આપણે સૌ જાણીએ છીએ મિત્રો મર્ઢર ટેરેસાનું કાર્ય સૌ જાણે છે એની ડિગ્રી નહીં મિત્રો સચિન તેંડુલકરને દસમા કે બારમામાં કેટલા પર્સન્ટેજ હતા એ પણ કદાચ તમને નહીં ખબર હોય તો મિત્રો હા ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ ઉપયોગી છે મહત્વની છે પણ એટલી બધી કે નહીં કે એ જ એક વ્યક્તિની ઇન્ટેલિજન્સીનો ચકાસવાનો માપદંડ હોય તો આજે અહીંથી આગળ વધીએ અને અત્યારે આપની સૌની જે કોઈ પણ તૈયારી હોય એમાં હવે પછી આ મહત્વની પરીક્ષા આપવા માટે તમે વધુ સજ્જ થાવ વધુ આત્મવિશ્વાસથી સજ્જ થાવ કદાચ કોઈ ભૂલ કરી છે કદાચ તૈયારી અધૂરી રહી છે એ બધા જ વિચારોને પાછળ મૂકીને નવા જોશ અને જોમથી આવનારી પરીક્ષાને વધાવો અને મહેનતથી આગળ વધો એના માટે હું થોડુંક આગળ કહું તો આપ સૌ જાણો છો ધોરણ દસની પરીક્ષા તેરમી માર્ચ આવી રહી છે અને આજકાલ ધોરણ દસ ના વિદ્યાર્થીઓમાં નવા જ પ્રકારના પ્રશ્નો એકબીજાને એક મને સાંભળવા મળે છે કે તારી જે માર્ક મોકલવામાં આવે છે એમાં તને કેટલા માર્ક મોકલ્યા છે તો કોઈ વિદ્યાર્થી કહે છે મારી સ્કૂલ હોય તો કહી જ દીધું છે કે અમે તો તમને કોઈને છવ્વીસ માર્ક થી વધારે આપવાના જ નથી તો સો માંથી સો મેથ્સમાં આવશે કેવી રીતે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તો એ કે એ ની પરીક્ષામાં આ માર્ક્સ ત્રીસ માર્કનું મહત્વ ખૂબ ઓછું છે ત્રીજા ભાગ કરતાં પણ ઓછું અને બોર્ડમાં માસ મોકલવાના નીતિ નિયમો હોય છે એમાં કોઈ પણ પર્સનલ વ્યક્તિના વિચારોની અસર હોતી નથી તો તમે તમારું કાર્ય કરો શાળાને અને શિક્ષકોને એનું કાર્ય કરવા દો આપ સૌ જાણો છો એ રીતે ધોરણ દસ નું પેપર પચાસ માર્કના પચાસ એમસીક્યુ ના પાર્ટ એ અને પચાસ માર્કના સબ્જેક્ટિવસેક્યુ ની તૈયારી કરવી પચાસ એમસીક્યુ તો એ તૈયારી માટે વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહી હોય છે જલ્દી જલ્દી ઘણા બધા પ્રશ્નો તૈયાર થઈ જાય છે અને એ જ વિદ્યાર્થી સબ્જેક્ટિવની પાર્ટ બીની પરીક્ષાની તૈયારી કરવામાં થોડા ખંચાય છે એમને એ મહેનતનું કામ થોડું ઓછું રૂચે છે પણ વિદ્યાર્થી મિત્રો હું તમને એક વસ્તુ કહું કે પાંચ માર્કનો તૈયાર કરેલો એક સવાલ તમને પચાસ એમસીક્યુ તૈયાર કરી આપશે પણ પચાસ એમસીક્યુ ભેગા મળીને તમને પાંચ માર્કનો કોઈ એક વિસ્તૃત પ્રશ્નનો જવાબ નહીં આપી શકે હા મિત્રો તો પાર્ટ બીના વિસ્તૃત પ્રશ્નોની તૈયારીમાં વધારે સમય ફાળવો એની બાય પ્રોડક્ટ સ્વરૂપે તમને એમસીક્યુ ના પ્રશ્નોના જવાબ આપોઆપ મળી જવાના છે મેં મેં હમણાં જ એક એક પ્રયોગ કર્યો ગણિતના પ્રથમ ચેપ્ટર ફર્સ્ટ તૈયારી કરવા માટે બે વિદ્યાર્થીઓને કહ્યું બીજા દિવસે પહેલાની ઓરલ ટેસ્ટ લીધી અને એક પ્રશ્ન પૂછ્યો સ્વાધ્યાય એકનો પહેલો જ એમસીક્યુ કે ચાર ક્રમિક ધનપૂર્ણાંકોનો ગુણાકાર એ કોનો ગુણક હોય છે તો વિદ્યાર્થી ઉત્સાહથી જવાબ બોલ્યો સર સી જવાબ સાચો છે મેં કીધું અચ્છા સી ઓકે સી એટલે શું તો વિદ્યાર્થીએ કીધું કે સર સી જવાબ સાચો છે એ ખબર છે પણ કેવી રીતે શું એ નથી ખબર તો વિદ્યાર્થી મિત્રો આ ભૂલ બતાવે છે તૈયારી કરવાની અને જ્યારે બીજા વિદ્યાર્થીને કીધું એ જ ચેપ્ટરનો એ જ સવાલ પૂછ્યો ત્યારે એણે કીધું સર સાચો જવાબ ચોવીસ વેરી ગુડ પછી એને આગળ એક સ્ટેપ મેં પૂછ્યું ચોવીસ જવાબ કેવી રીતે તો ફરીથી એ વિદ્યાર્થી પણ એ જવાબ આપવામાં ઊણો ઉતર્યો તો અહીં પણ થોડી નાનકડી ભૂલ થાય છે આ બંને વિદ્યાર્થીઓએ એમસીક્યુ તૈયાર કર્યા પણ એ બેમાંથી એક પણ વિદ્યાર્થીએ પહેલા જ સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો પ્રશ્ન છ છેલ્લો પ્રશ્ન તૈયાર નહીં કર્યો એમાં છે સાબિત કરો કે પહેલા ચાર ક્રમિક ધનપૂર્ણાંકોનો ગુણાકાર ચોવીસનો ગુણક હોય છે તો જો એ એક માત્ર સાબિતી એને તૈયાર કરી હોત તો એને આ એમસીક્યુ નહીં આના જેવા બીજા ઘણા બધા એમસીક્યુના જવાબો ઓટોમેટિક મળી જાત અને એ એ સમજાવી પણ શકત જીવનમાં એ ઉપયોગી થવાનું છે નહીં કે સાચો જવાબ એ છે બી છે સી છે કે ડી એ યાદ રાખવું તો વિદ્યાર્થી મિત્રો મોટા પ્રશ્નો તૈયાર કરવામાં મન પરોવો અને એની તૈયારી યોગ્ય રીતે કરો એમસી ક્યુ બાય પ્રોડક્ટ સ્વરૂપે તમને એના જવાબો મળવાના છે આ એમસીક્યુના પચાસ પ્રશ્નોના જવાબ આપવાની જે ઓએમઆર શીટ છે એની પણ સૂચના ધ્યાનપૂર્વક સાંભળી કે વાંચી અને એ પ્રમાણે જવાબ આપો એ બ્લેક પેનથી યોગ્ય રીતે ભરવા જરૂરી છે ક્યાંય કોઈ ભાગ વર્તુળનો ખાલી છૂટે એ યોગ્ય નથી કે વર્તુળની બહાર લીટો જાય એ પણ યોગ્ય નથી કારણ કે એ કોઈ માનવી એ જવાબો ચેક નથી કરવાનો કારણ કે એ ઓએમઆર શીટ તમારી કોમ્પ્યુટરાઇઝ શીટ એ કોમ્પ્યુટર દ્વારા ચેક થવાની છે તો આ ઇમ્પોર્ટન્ટ માહિતી આપીને અહીં હું વિરામ લઉં છું તો વિદ્યાર્થી મિત્રોને પાર્ટ બી સબ્જેક્ટિવની તૈયારી કરવા માટે હું ખાસ આગ્રહ કરું છું